આપણે ભારતના ભૂપૃષ્ઠના જુદા જુદા જે વિભાગો છે તેના વિશે સરળ સમજૂતી મેળવી. હવે જે આપણે વાત કરવાની છે તે છે ખડક. તો ખડક એટલે શું, ખડક કોને કહેવાય એ પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો એક કરતા વધારે જ્યારે ખનિજોનું સંગઠન થયેલું હોય અને તેમાંથી જે પદાર્થ નિર્માણ પામે છે તેને કહેવામાં આવે છે ખડક. ખડક એની નિર્માણ પ્રક્રિયાને આધારે જુદી જુદી રીતે એ બનેલી છે. આ ખડક એ નરમ પણ હોઈ શકે અને કઠણ પણ હોઈ શકે, હલકો પણ હોઈ શકે અને ભારે પણ હોઈ શકે. આ ખડક છે તે વિવિધ સ્વરૂપે હોવાને કારણે એમ કહી શકાય કે છિદ્રાળુ પણ હોઈ શકે અને અછિદ્રાળુ પણ હોઈ શકે. તો આ ખડક નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોને ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવે છે, જેની અંદર આપણે વાત કરીએ તો અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડકની અંદર મુખ્યત્વે આંતરિક ખડક અને બાહ્ય એવા બે પ્રકારે વિભાગ પાડવામાં આવેલા છે. જ્યારે પ્રસ્તર ખડકની અંદર ખડક પદાર્થ દ્વારા નિર્મિત, રાસાયણિક પદાર્થ દ્વારા નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ દ્વારા નિર્મિત એવા જુદા જુદા વિભાગ પાડવામાં આવે છે. અને રૂપાંતરિત ખડક છે તે રૂપાંતરિત ખડક એ સ્થાનિક સ્વરૂપે જે રૂપાંતર પામે છે તેના દ્વારા અને પ્રાદેશિક સ્વરૂપે જે નિર્માણ પામે છે તેના દ્વારા આ બે વિભાગ પાડવામાં આવે છે. હવે આપણે જોઈએ ખડકોના પ્રકારો વિશે. તો પહેલો પ્રકાર છે આગ્નેય ખડક. પૃથ્વીના પેટાળની અંદર રહેલી ગરમી હોવાને કારણે પૃથ્વીનું પેટાળ એ કાયમ સતત ગરમ રહે છે અને આ ગરમીને પરિણામે આવા પ્રકારના અગ્નિકૃત ખડકો છે તે નિર્માણ પામતા હોય છે. પૃથ્વીના પેટાળની અંદર રહેલી આ ગરમી અર્ધ પ્રવાહી સ્વરૂપની અંદર જોવા મળે છે અને આ અર્ધ પ્રવાહી સ્વરૂપ એટલે લાવા, અને લાવા દ્વારા આ પૃથ્વીના પેટાળની અંદર આ ખડકો નિર્માણ પામતા હોય છે અને આ ખડકો છે તે પૃથ્વીના પેટાળની અંદર ગરમીની અસરને કારણે નિર્માણ પામ્યા હોવાથી આપણે તેને અગ્નિકૃત ખડકો તરીકે ઓળખીએ છીએ. હવે આ જે અગ્નિકૃત ખડકો છે તે ભારતના જુદા જુદા વિસ્તારો અને પ્રદેશોમાંથી મળી આવે છે, જેમ કે રાજસ્થાન છે, ત્યાર પછી મધ્યપ્રદેશ છે, દ્વીપકલ્પીય પ્રદેશો છે એની આસપાસના વિસ્તારોમાં આ પ્રકારના ખડકો નિર્માણ પામેલા છે. અંતઃસ્થળીય કહી શકાય એવો ખડકનું ઉદાહરણ જો કોઈ હોય તો તે છે સૌ પ્રથમ લઈ શકીએ ગ્રેનાઇટ. તો આ ગ્રેનાઇટ છે તે તેનું જાણીતું ઉદાહરણ છે. આ ઉપરાંત અગ્નિકૃત ખડક છે તેનું બીજું એક ઉદાહરણ આપણે લઈએ તો તે છે બેસાલ્ટ. હવે આપણે વાત કરીશું ખડકનો બીજો પ્રકાર, એનું નામ છે પ્રસ્તર ખડકો. જ્યારે અગ્નિકૃત ખડકો એ દબાણ અથવા તેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે તેનું નિક્ષેપણ થાય છે અને આ નિક્ષેપણ થાય છે તે વરસાદના પાણી દ્વારા કે પવન દ્વારા ઢસડાઈને સ્થળાંતર પામે છે, એટલે કે બીજા સ્થળ ઉપર જતા રહે છે. તેવી જ રીતે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એમ દર વર્ષે આ રીતે એક પછી એક એ સ્થળ સતત એક પછી એક એ રચાતું હોય છે અને આ સ્તર રચાય છે એટલે તેને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે.
ભારતની અંદર ખાસ કરીને બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોની અંદર આવા પ્રકારના ખડકો છે એ ખડકો નિર્માણ પામેલા જોવા મળે છે, જેની અંદર ચીરોડી, ચૂનાનો પથ્થર, કોલસો વગેરેનો સમાવેશ કરી શકાય। તો આ જે ઉદાહરણો છે એ બધા પ્રસ્તરો ખડકોના ઉદાહરણો ગણવામાં આવે છે। ખડકોનો ત્રીજો પ્રકાર લઈએ અને તે છે રૂપાંતરિત ખડકો। જ્યારે કોઈ ને કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ખડકની અંદર જે પરિવર્તન થાય છે તેમાંથી આ રૂપાંતરિત ખડકો નિર્માણ પામતા હોય છે, જેમ કે વિશિષ્ટ પરિસ્થિતિના સ્વરૂપની અંદર જ્યારે ફેરફારો થાય છે ત્યારે ખડકના ગુણધર્મ, ત્યાર પછી તેનું જે સ્વરૂપ છે, એનો વિશિષ્ટ બંધારણ છે, તેની અંદર સતત પરિવર્તન થાય છે। વાસ્તવમાં જ્યારે તાપમાન અને પદાર્થોનું દબાણ તેની ઉપર સૌથી વધુમાં વધુ અસર કરનારું પરિબળ કહી શકાય। આ બે મુખ્ય પરિબળોને પરિણામે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક છે તેના સ્વરૂપની અંદર પરિવર્તન થાય છે અને આ નવા રચાતા ખડકને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે। ભારતની અંદર રાજસ્થાનની અંદર મળી આવતા જે ખડકો છે એ ગ્રેનાઇટના જેમ જ નિર્માણ પામેલા એ છે માર્બલ। માર્બલ એટલે કે આરસ પહાણ, અને આરસ પહાણ ઉપરાંત ક્વાર્ટઝાઇટ નામના જે ખડકો છે તે રૂપાંતરિત ખડકોના ઉદાહરણ ગણવામાં આવે છે। હવે આપણે વાત કરીશું ખનિજો વિશે। ખનિજ એટલે શું? તો કે જૈવિક અને અજૈવિક પ્રક્રિયાઓને પરિણામે તૈયાર થતા ચોક્કસ રાસાયણિક ગુણધર્મ ધરાવતા અને ચોક્કસ પ્રકારની જૈવિક પ્રક્રિયાઓ થકી નિર્માણ પામેલા ખડકને ખનિજો કહેવામાં આવે છે। આ ખનિજો છે તે ભૂસ્તરીય રચનાને આધારે એ નિર્માણ પામેલા હોય છે, એટલે કે અગ્નિકૃત, ત્યાર પછી પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડકો વિશે આપણે માહિતી મેળવી શકીએ। આ ખડકો છે તે જુદા જુદા પ્રકારના જે ગુણધર્મો છે એ ગુણધર્મોને આધારે નિર્માણ પામેલા હોવાને કારણે એ પૃથ્વીના પેટાળમાંથી જુદા જુદા સ્વરૂપે મળી આવે છે, જેમ કે સૌ પ્રથમ લઈએ આપણે સોનું, ચાંદી, લોખંડ, જસત, આ જે પદાર્થો છે તે બધા જ પદાર્થો અગ્નિકૃત ખડકોમાંથી મળી આવે છે। ખનિજ તેલ, કોલસો, ત્યાર પછી કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે। અને ત્રીજું છે આરસ પહાડ, સ્લેટ જેવા જે ખડકો છે તે રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે। હવે આપણે વાત કરીએ કે આ જે ખનિજો છે એ ખનિજોનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે। તો રોજિંદા જીવન દરમિયાન આપણે અનેક ખનિજોનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે 200 કરતાં વધુ ખનિજોનો એ ઉપયોગ કરીએ છીએ, અને આ જે ખનિજો છે તેનું સામાન્ય વર્ગીકરણ જોઈએ તો સૌ પ્રથમ લઈએ ધાતુમય ખનિજો, જેમાં કિંમતી ધાતુ સોનું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે એ કિંમતી ધાતુઓ કહેવામાં આવે છે, એટલે કિંમતી ધાતુમય ખનિજો કહેવાય છે। જ્યારે હલકી ધાતુમય ખનિજો છે એમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટાનિયમ વગેરેનો સમાવેશ થાય છે। ત્રીજો પ્રકાર છે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, જેની અંદર લોખંડ, તાંબુ, સીસું, જસત વગેરેનો સમાવેશ થાય છે। ચોથું છે મિશ્ર સ્વરૂપે મળી આવતી એ ધાતુમય ખનિજો, જેમાં ટંગસ્ટન, મેગ્નેશિયમ, ક્રોમિયમ, વેનેડિયમ વગેરે ખનિજોનો સમાવેશ થાય છે। બીજો મુખ્ય પ્રકાર લઈએ તો તે છે અધાતુમય ખનિજો, જેમાં ચૂનાનો પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્પાર, જીપ્સમ, સલ્ફર,
हीराओ वगैरेनो समावेश करवामां आवे छे। ने त्रीजो मुख्य प्रकार छे संचालन शक्तिना संसाधनोमां कोलसो, खनिज तेल, कुदरती वायु, यूरेनियम वगैरे जेवी खनिजोनो समावेश करवामां आवे छे। आजे खनिजोनो वर्गीकरण छे એ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી મળી આવે છે, જેમ કે લોખંડ ઝારખંડ આંધ્રપ્રદેશ છત્તીસગઢમાંથી મળી આવે છે, મેંગેનીઝ કર્ણાટક ઓડિશા જેવા રાજ્યોમાંથી મળી આવે છે, તાંબુ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી મળી આવે છે, બોક્સાઇટ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી મળી આવે છે, સીસુ રાજસ્થાન આંધ્રપ્રદેશ તમિલનાડુ જેવા રાજ્યોમાંથી મળી આવે છે, અબ્ર બિહાર આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી મળી આવે છે, ચૂનાનો પથ્થર છે તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાંથી મળી આવે છે। તો એ છે મુખ્યત્વે ખનિજોના જુદા જુદા વિસ્તારોમાંથી મળી આવતા પ્રદેશો।